રાજ્યના રસ્તાઓની હાલત કેવી છે તે તો સૌ કોઈ જાણે છે, પરંતુ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તારના રસ્તાઓની હાલત જોશો તો તમારી પણ આંખો પહોળી થઈ જશે। વાત છે મહેસાણાના બલોલથી બેચરાજી જતા રોડની। અહીં રસ્તા પર ખાડા નથી, પરંતુ ખાડાઓની વચ્ચે રસ્તા છે, જ્યાં જુઓ ત્યાં બિસ્માર રસ્તો। વાહન ચાલકો એટલી હદે પરેશાન છે કે તેઓ આ સહન નથી કરી શકતા। હવે ખાડાઓમાં વાહનો પછડાય છે, જેના કારણે વાહનોનું મેન્ટેનન્સનો ખર્ચો વધી ગયો છે। અહીં મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ આવેલી છે, અહીં દિવસ રાત અહીં તેમના ટ્રકો અને કન્ટેનરો દોડે છે। એટલું જ નહીં, રાત્રે જો કોઈ નીકળે તો અકસ્માતનો પણ ભય આ રસ્તા પર રહેલો છે। મહેસાણાથી બેચરાજી સુધી જે રોડ જાય છે, એમાં ખાસ કરીને જે પાલાવાસણાથી બેચરાજીના વચ્ચે જે ગામડો આવે છે, જેમાં હેડુવા, સામેત્રા, મીઠા, બલોલ, ટૂંકમાં કહીએ તો બેચરાજી સુધીનો સંપૂર્ણ રોડ નષ્ટ પામેલો છે। ખાડા ખૈયા એટલા બધા છે કે જો ભૂલથી રાત્રે કોઈ સાધન સ્પીડમાં ચલાવે તો એ પણ એક્સિડન્ટ થઈને તો ગાડી ઊંધી પડી જાય એવો ભય છે। ઇવન એટલું કહીશ કે જ્યારે જ્યારે રોડ બનાવવામાં આવે છે, રોડ બને પહેલો ખાડા પડી જાય છે। અહીંયા ભાજપ સરકારનો કેવો વિકાસ છે એ અહીંયા ખાડા રૂપે બતાવવામાં આવે છે। મહેસાણાથી બહુચરાજી રોડ જે છે એ ખાડા પડી ગયા છે, એમાં અકસ્માત થવાનો ભય રહે છે। 12 મહિના ખાડા રહે છે, એ ખાલી થીગડો મારવાનું જ કામ કરે છે જે સરકાર છે, પણ એમાં કોઈ કરેક્તા નથી। અંદર જે નવીનતાથી કામ થતું હોય ચોકસાઈથી થતું નથી, અને 12 મહિના જ ખાડા રહે છે। બેચરાજીથી વિઠલાપુર જઈએ અમે મહેસાણાથી, તો આ બેચરાજીવાળો રોડ એકદમ ખરાબ થઈ ગયો। તકલીફો તો હવે અમુક વખતે એક્સલ વેક્સલ હા ના બધું બહુ તકલીફો પડે ટાયર, હા મેન્ટેનન્સ તો સાહેબ એલાઇમેન્ટ ગાડી કરાય નહીં, અઠવાડિયે અઠવાડિયે એલાઇમેન્ટ આવી ગયું સાહેબ। આ રોડ ઉપર ખડ્ડા એટલા 6 મહિને 6 મહિને આ રહ્યો રોડ બને બરોબર, તો એ ખાડા એ નહીં થાય, સરકાર શું કરે ખબર પડતી નથી। તંત્ર શું ચકાસે, શું કરે છે, કેવી રીતના બનાવે છે, કોઈ પ્રોબ્લેમ છે બરોબર, એ કોઈ તપાસ કરતા નથી। રસ્તાની હાલત આવી હોય તેવું નથી, દર ચોમાસે રસ્તાઓ તૂટી જાય છે અને દર ચોમાસે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ચોમાસું જાય પછી મોડે મોડે પણ સમારકામ થાય તો તેમાં સંપૂર્ણ રસ્તો નવો નથી બનતો, માત્ર થીંગડા મારી રિપેર કરવામાં આવે છે। આ મામલે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકુરે નાયબ મુખ્યપ્રધાને લેખિતમાં રજૂઆત કરી છે, છતાં કોઈ નિવારણ આવતું નથી। પરિણામે લોકો જેમ તેમ કરીને મુશ્કેલી વેઠીને આ રસ્તા પર વાહન ચલાવવા પર મજબૂર બન્યા છે। વાયા બલોલ થઈને જતો રોડ અત્યારે હાલ ખૂબ જ ઉબરખાબડ બની ગયો છે। લગભગ 35 કિલોમીટરના અંતરમાં 1000થી પણ વધારે મસ્ત મોટા ખાડા પડ્યા છે। માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના મત વિસ્તારમાંથી પસાર થતો આ રોડ અને મા બહુચરણના ધામને મળતો આ રસ્તો લગભગ છેલ્લા 3 વર્ષથી એકદમ ખખડધજ હાલતમાં છે, જેના કારણે આજુબાજુના 150થી વધારે ગામના લોકો પરેશાની ભોગવી રહ્યા છે। મહેસાણાથી બહુચરાજી હાઈવે બદથી બદતર હાલતમાં છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે જે વાહનો છે ઉબડ ખાબર રોડ પરથી જે પસાર થાય છે, ત્યારે જાણે કે આ ડિસ્કો રોડ હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાહનો સ્થિર ચાલી શકતા નથી, વાહનોના જ્યારે પટકાય છે ત્યારે એના મેન્ટેનન્સ વધી જાય છે અને આર્થિક બોજો વાહન ચાલકોના માથે પડે છે। તો બીજી તરફ મહેસાણાથી બહુચરાજી થઈને બહુચરાજીથી આગળ મારુતિ અને હોન્ડા જેવા પ્લાન્ટ આવેલા છે, જ્યાં કામ કરતા લોકો પણ રોજ અહીંથી અપડાઉન કરતા હોય છે, જેઓને પણ રોજબરોજ અહીંથી અવર જવરમાં ઘણી એવી મુશ્કેલી પડે છે। તો સમગ્ર જે આ રોડ છે બિસ્માર હાલતમાં, એને તાત્કાલિક રિપેર કરવા અથવા તો નવો બનાવવા માટે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક આ રોડને રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે, અને જ્યારે નવો બનાવવામાં આવે ત્યારે ગુણવત્તાસભર બનાવવામાં આવે, કારણ કે દર વર્ષે જ્યારે રોડ નવો બનાવવામાં આવે છે અને ફરીથી તૂટીને આ જ પરિસ્થિતિ થાય છે, તે ફરીથી નિર્માણ ના થાય અને આખરે લોકોને હેરાન ના થવું પડે।